हेलो स्टूडेंट्स, वेलकम बैक टू द जतिन केमिस्ट्री चैनल। धोरण 12 नू फर्स्ट चैप्टर आपणे द सॉलिड स्टेट भणी रह्या छीए। क्षति नो थियोरेटिकल टॉपिक आपणे पूरो करेलो छे अत्यार सुधीमा। आ छे आपणो लेक्चर नंबर 17। मारू नाम छे जतिन पीपलिया। चलो चालू करिए लेक्चर नंबर 17 मां क्षति आधारित दाखलाओ। आ लेक्चर नी अंदर एनसीआरटी ना टेक्सबुक ना स्वाध्याय उदाहरण ना बधा दाखलाओ लई लीधेला छे अने साथे साथे जेडब्ल्यू अने नीट बेज ना अघरा एमसीक्यूज पण आपणे सोल्व करशुं। आ एक प्रकारनो रिविजन नो लेक्चर आपणे गणवो। तमे कैलक्युलेटर तैयार करी राखो अने साथे साथे दाखला आपणे गणवाना छे। वीडियो ने पॉज करीने तमे तमारी रीते दाखला गणजो अने त्यारबाद जवाब चेक करजो। तो सौथी पहेला आपणे अहींया चालू करशुं स्वाध्यायनो 1.16 दाखलाथी। आ दाखलो जुओ, क्षति ने रिलेटेड आ दाखलो छे। बराबर रीतना जुओ, धातुनी उणप क्षतिनो दाखलो आ कही शकाय। अहींया एक अणुसूत्र मने आपेलू छे Ni 0.98O। तो एमां आपणने पूछ्यू छे निकल N+2 અને Ni+3 ના કેટલા અંશ હશે। અંશ ધેટ મીન્સ પર્સેન્ટેજ શોધી કાઢો, પછી એમાંથી અંશ મળી જાય, ભાગ્યા 100 કરી નાખીએ તો। તો તમને યાદ હશે આ છે ધાતુની ઉણપ ક્ષતિ। આપણે મોસ્ટ ઓફલી ટેક્સબુક રિલેટેડ Fe નું એક્ઝામ્પલ લીધેલું, કંઈક આવું હતું Fe 0.93O। પણ અહીંયા દાખલામાં આપણને નિકલ આપેલો છે, તો જોઈએ હવે આમાં શું કરી શકાય એમ છે। આના માટે તમને એક ટેકનિક શીખવાડું છું। આવા એમસીક્યુઝ પણ ઘણી બધી વખત પૂછાય છે, તો અહીંયા છે ને વીજભારના સમીકરણની ટેકનિક આપણે ભણવી પડે। તમે બરાબર રીતના અહીંયા જુઓ શું કરવાનું છે। તો સૌથી પહેલાં થિયરી ભણ્યા હશો તો તમને ખબર હશે કે આની અંદર +2 વીજભાર અને +3 વીજભાર આ બંને ટાઈપના વીજભાર છે। તો આપણે અહીંયા બંનેને ધારી લઈએ। અહીંયા એક રીતના વિચારો, ટોટલ નિકલ કેટલો છે? નિકલ અહીંયા 0.98 છે। તો આપણે અહીંયા ધારો કે નિકલ બે અવસ્થામાં અહીંયા ઉપલબ્ધ છે, Ni+2 અને Ni+3। બસ આ બે જ છે, અને આ બંનેનો ટોટલ કેટલો થાય છે? સંખ્યામાં 0.98 સંખ્યા થાય છે। તો એવું તમે ધારી લ્યો કે ફોર એક્ઝામ્પલ નિકલ +2 = X સંખ્યા, નિકલ +2ની સંખ્યા 0X છે। તો બોલો Ni+3ની સંખ્યા કેટલી થાય? આ બંનેનો સરવાળો 0.98 થતો હોવાથી અહીંયા હું એમ લખી શકું 0.98 - X। સમજાતું હશે તમને, બરાબર? તો આ આપણે એક રીતના ધારી લીધેલું છે। હવે તમારા માટે મેઇન વસ્તુ, તમારે વીજભારનું સમીકરણ લખવાનું છે। આ વસ્તુ આવડવી જરૂરી છે। તો વીજભારનું સમીકરણની રીતે તમે જસ્ટ વિચારો કે જો હું NiO ટોટલ લઈ લઉં તો એનો વીજભાર કેટલો થાય? હું અહીંયા સંખ્યાની વાત નથી કરતો, હું વીજભારની વાત કરું। તો વીજભાર ટોટલ 0 થાય, તમને ખબર જ હશે O-2 થાય અને નિકલ કેવો થાય? +2। વીજભારની દ્રષ્ટિએ તે હંમેશા તટસ્થ વીજભાર ધરાવે છે। હવે હું તમને એમ પૂછું, માત્ર નિકલનો વીજભાર કેટલો થાય? સીધી વાત છે, માત્ર નિકલનો વીજભાર +2 થશે। તો આપણે છે ને આ વીજભારનું સમીકરણ નિકલ +2 ને રિલેટેડ ગણવાનું છે, બરાબર? તો હવે તમે વિચારો કે જો નિકલ +2નો ટોટલ વીજભાર +2 હોય, તો આપણી સિચ્યુએશન એવી છે કે અહીંયા નિકલ બે ટાઈપના છે, Ni+2 અને Ni+3, બરાબર? આ +2નો વીજભાર આપણે ગણી લઈએ અને આ +3નો વીજભાર ગણી લઈએ, આ બંનેને કમ્બાઈન કરશું તો Ni+2 બનશે। આ તમે સમજતા હશો, થિયરી બરાબર ભણજો। તો હવે એવું સમજો કે આ Ni+2 છે અને આ Ni+3 છે। તો હવે આપણે વીજભાર રિલેટેડ સમીકરણ લખીએ। તો વીજભાર રિલેટેડ સમીકરણમાં શું લખવાનું છે? વીજભાર ગુણ્યા સંખ્યા। તમે વિચારો કે વીજભાર અહીંયા બે ટાઈપના છે, +2 અને +3, તો એની સંખ્યા કેટલી છે? તો આપણે જુઓ, સંખ્યા અહીંયા ધારી લીધેલી છે X। તો +2 વીજભાર ધરાવતા X છે અને +3 વીજભાર ધરાવતા +0.98 - X છે। સમજાય છે? આ બંનેનો સરવાળો કરશો
तो तमने प्लस बे मळवो जोईए। हवे आ वस्तु तमे बराबर समझी चुक्या होय, बराबर। तो हवे आगळ वधीए, तमे आ बन्नेनी गणतरी करो, तमने मळशे अहींया 2x प्लस 3 गुणिया 0.98 करवा पड़शे। तो आपणे अहींया जरा गणतरी करी लईए, 3 गुणिया 0.98 मतलब थाई छे 2.94 माइनस 3 into x इज इक्वल टू प्लस टू एटले के 2। तो आ एनी गणतरी थई गई, बराबर। हवे आगळ वधो तो तमे विचारो के आ माइनस 3x અને પ્લસ ટુ આ બંનેનું આપણે કરીએ તો આપણો જવાબ મળશે અહીંયા માઇનસ એક્સ। આ 2.94ને પહેલી સાઈડ લઈ જાઓ તો પ્લસનો માઇનસ થઈ જશે, એટલે કે 2 માઇનસ 2.94, તો મને જવાબ મળશે માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.94। મતલબ કે બંને સાઈડ માઇનસ માઇનસ નિશાનીઓ દૂર કરું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.94। આવી રીતે મને એક્સ મળી ગયો। હવે જો આપણને પૂછેલું છે શું, આપણને એનઆઈ પ્લસ ટુના પર્સેન્ટેજ અથવા તો અંશ પૂછેલા છે અને એનઆઈ પ્લસ થ્રીના પર્સેન્ટેજ અથવા તો અંશ પૂછેલા છે, રાઈટ। તો હવે તમે બરાબર અહીંયા જોજો, આપણે કંઈક ગણતરી આવી રીતે કરી શકીએ છીએ કે સૌથી પહેલાં તો એનઆઈ પ્લસ ટુ, જો એનઆઈ ટોટલ નિકલ ટોટલ કેટલો છે અહીંયા 0.98, તો જો તમે એવું વિચારો કે 0.98 બધા એનઆઈ પ્લસ ટુ હોય તો હું એમ કહી શકું 100% થઈ ગયા, પણ એકચ્યુઅલમાં 0.98 બધા એનઆઈ પ્લસ ટુ નથી, કેટલા છે, એક્સ જેટલા, એક્સ જેટલા, ધેટ મીન્સ અહીંયા લખવું પડે 0.94। તો 0.98 એ 100%, તો 0.94 એ કેટલા, બરાબર। તો આપણે એની ગણતરી કરીએ તો વિચારો આપણે અહીંયા કરી શકીએ કે 0.94 ગુણ્યા 100 એટલે કે 94 ભાગ્યા 0.98, તો મને જવાબ મળે છે 95.91। તો અહીંયા આવું થશે કે એનઆઈ પ્લસ ટુ એ 95.91% આપણને મળશે, બરાબર, 95.91। અને અંશની વાત કરતા હોય તો તમે આવું લખી શકો છો કે 0.9591 અંશ મળે છે। તો આવી રીતે આપણને એનઆઈ પ્લસ ટુ પ્રાપ્ત થાય છે। બીજું તમને એનઆઈ પ્લસ થ્રી પૂછેલો છે, તો હવે સિમ્પલી છે, બાકીનો જે હશે તે એનઆઈ પ્લસ થ્રી જ હશે। એનઆઈ પ્લસ થ્રી તો 100માંથી બાદ કરી નાખો, 100%માંથી તમે 95.91% બાદ કરી નાખો, ઓકે, 100માંથી બાદ કરો તો તમને મળે છે 4.08। તો એનો મતલબ 4.08% તમને એનઆઈ પ્લસ થ્રી મળશે। અને જો અંશની વાત કરતા હોય તો 0.0408 અંશ મળશે। તો આવી રીતે આવા દાખલાઓ આવશે, એમસીક્યુ રિલેટેડ પણ આ દાખલાઓ આવવાના છે, બરાબર, યાદ રાખજો। તો આ પ્લસ ટુ અને પ્લસ થ્રીના ધાતુની ઉણપ ક્ષતિના દાખલા થયા। આવી રીતે મેઇન વસ્તુ છે, તમે વીજભારનું સમીકરણ શીખી જાઓ તો તમને બધું આવડી જશે। તો આ સ્વાધ્યાય 1.16 અહીંયા પૂરો થાય છે। ચલો ત્યારબાદ સ્વાધ્યાય 1.25 આવે છે। સ્વાધ્યાય 1.25માં જુઓ કઈ કઈ વસ્તુઓ લખેલી છે, આ પણ એક ક્ષતિ રિલેટેડ દાખલો કહેવાય છે। તમને અહીંયા 10^-3 મોલ પર્સેન્ટેજ SRCl2ની વાત કરેલી છે, એને ડોપ કરવામાં આવે છે NaCl માં, તો ધનાયન અવકાશની સાંદ્રતા, કોઈ યાદ કરશે આ કઈ ક્ષતિ છે, આ એકદમ લાસ્ટવાળી ક્ષતિ છે, અશુદ્ધિ ક્ષતિ, યાદ હોય તો। અશુદ્ધિ ક્ષતિમાં તમારે અમુક વસ્તુ યાદ રાખવાની હતી, આપણે એવું યાદ રાખ્યું હતું કે એને પ્લસ જેટલા દૂર થાય એનાથી અડધા SR+2 દાખલ થાય, થિયરી છે, યાદ હોવી જોઈએ તમને। અને જેટલા SR+2 હોય સિમિલર એટલા જ ખાલી છિદ્રો હોય, તો એનો મતલબ અડધા SR+2 ઇન મીન્સ અડધા છિદ્ર અથવા તો
अवकाश दाखल थई छे, अवकाश बने छे, बराबर। तो एक वस्तु अहीं खास छे कि SI प्लस टू जेटला होय एटला ज छिद्रो हशे अथवा तो अवकाश हशे। तो आ थियोरिटिकल छे, आ तमने खबर होवी जोईए। हवे जोई लईए आपणे शुं पूछेलुं छे। तमने अहीं मोल परसेंटेज आपेला छे, खास ध्यान राखजो, 10^-3 मोल परसेंटेज SRCl2, देट मीन्स SR प्लस टू ज गणी लउं। परसेंटेज ने दूर करवू होय तो छेदमां 100 लई जवाय, आवी रीते। तो आटला મોલ SR प्लस टू થાય, 100 એટલે કે 10^2, ઉપર આવે તો 10^-2 એટલે કે 10^-5 મોલ SR પ્લસ 2 તમે દાખલ કરેલા છે, આવું તમે સમજી શકો। તો તમને શું પૂછ્યું છે, તમને ધન આયન અવકાશની સાંદ્રતા પૂછેલી છે। તો સ્પષ્ટ છે, જે મેં હમણાં કીધું, SR પ્લસ 2 જેટલા હોય એટલા જ છિદ્ર અથવા તો અવકાશ હોય। તો સેમ ટુ સેમ પાછું એ જ લખી શકો છો કે માટે 10^-5 અહીંયા સાંદ્રતા પૂછી છે, તો આપણે મોલમાં જ ગણશું કે 10^-5 મોલ ધનાયન અવકાશ આપણને મળશે। તો આ આપણો ફાઇનલ આન્સર થયો, કોઈ પણ જાતની ગણતરી વગર। બસ તમને નોલેજ હોવું જોઈએ અશુદ્ધિ ક્ષતિનું, ઓકે। તો આ આપણો જવાબ થઈ ગયો, 10^-5 મોલ। ચલો એક્ઝામ્પલના દાખલાઓ તો આટલા જ છે। હવે આપણે થોડા JEE અને નીટના એક્ઝામ તરફ જઈએ, તો JEE અને નીટને રિલેટેડ MCQs આપણે સોલ્વ કરવાના છે। તો અહીંયા ફર્સ્ટ MCQ જુઓ, જવાબ આપી દીધેલો છે, મેં તમને હમણાં આ ટાઈપનો દાખલો ગણાવ્યો છે, બરાબર। આની અંદર શું આપણે કીધેલું છે, બરાબર જોઈ લો, ધાતુની ઉણપ ક્ષતિનો આ દાખલો છે। Fe 0.93O માં Fe+3 પરસેન્ટેજ શોધવાના છે, ઓકે, યાદ છે ને, વીજભારના સમીકરણને રિલેટેડ। જો કે જવાબ આપેલો જ છે, પણ આપણે તો પણ ટ્રાય કરીએ। તો શું કરવાનું છે, આપણે અહીંયા ધારી લેવાનું છે, ધારો કે આ સિચ્યુએશનમાં બે જણા આવે છે, Fe+2 અને Fe+3, સમજાઈ ગયું। તો અહીંયા આપણે Fe+3 શોધવાનો છે, તો સિમ્પલી આને X ધારી લઈએ। જો હું આને X ધારી લઉં તો Fe+2ને કેટલો ધારવો પડે, જુઓ ટોટલ કેટલા છે, 0.93, એટલે કે 0.93 - X થઈ જશે। હવે તમારે વીજભારનું સમીકરણ લખવાનું છે, વીજભાર સમીકરણ। તો ચલો વીજભાર સમીકરણમાં Fe નો ટોટલ વેઇટેજ કેટલું થાય, Fe નું ટોટલ વેઇટેજ થશે +2। આની અંદર બે જણા ઇન્ક્લુડ થશે, એક તો Fe+2 અને બીજો આવશે Fe+3, બરાબર। ચલો Fe+2ને રિલેટેડ વાત કરીએ, તો વીજભાર પ્લસ સંખ્યા +2 એનો વીજભાર છે અને સંખ્યા છે 0.93 - X, +3 વીજભાર ઇન્ટુ સંખ્યા થાય છે X। ચલો ગણતરી કરીએ, 2 × 0.93 આપણે કરવા પડશે, તો 2 × 0.93 આપણે કરીએ, 1.86 મને જાણવા મળે છે, 1.86 - 2X થશે, +3X = +2। ચલો આ બંને એક્સના પદોને આપણે બરાબર રીતના જોઈ લ્યો, તો 3X - 2X દેટ મીન્સ મને મળશે X। આ 1.86ને પહેલી સાઈડ લઈ જાઉં તો એ પ્લસમાંથી માઇનસ થશે, 2 - 1.86 તો 0.14 મને મળે છે, 0.14। તો આવી રીતે મને X મળી ગયો, બરાબર। હવે આપણને Fe+3ની સંખ્યા મળી ગઈ, એનો મતલબ એવો થયો કે Fe+3ની સંખ્યા આટલી છે। હવે તમને પર્સેન્ટેજ પૂછેલા છે, તો પર્સેન્ટેજમાં એવું છે કે ટોટલ કેટલા છે, 0.93। તો જો 0.93 પૂરેપૂરા Fe+3 હોત તો આપણને 100% Fe+3 મળત, પણ 0.93 નથી આપણી પાસે, કેટલા છે, 0.94। તો 0.94 એ કેટલા, તમે આનો ક્રોસ ગુણાકાર કરી શકો છો, 0.94 × 100 એટલે કે 14/0.93,
तो मने मळे छे अहींया 15.05%, ओके, अने आ मारो जवाब छे 15.05। एटले सीधी बात छे, आपणो आंसर आवशे ऑप्शन ए। आ बीजो दाखलो छे, तो तमने हवे आशा राखू छू कि आ टाइपनी सिस्टम खबर पड़ी गई हशे, तमने आवा दाखलाओ हवे आवडवा जोईए, ओके। चलो आगळ वधीए बीजा एमसीक्यू। तो आ छे सेकंड एमसीक्यू, ફરીથી કંઈક એવો જ લાગે છે મને, M0.98O। તમે આ જાતે ટ્રાય કરો, JEE 2013નો આ દાખલો છે, વિડીયોને ચોંટાડીને જો તમે જાતે ટ્રાય કરશો તો વધારે સારું, ત્યારબાદ આપણે જવાબ મેચ કરી લઈએ, ઓકે। તો તમે ટ્રાય કરી ચૂક્યા હશો, જવાબ ટીક થઈ ગયો હશે, જોઈએ હવે આપણે શું જવાબ આવે છે। અહીંયા આપણને એક અણુસૂત્ર આપ્યું છે M0.98O, એમાં M+2 અને M+3 છે। तो M+3 क्यो अंश, देट मीन्स परसेंटेज के, ओके, M+3 आपणे જોવાના છે। तो ફરીથી ફટાફટ રીતે આપણે અહીંયા કરીએ જે અત્યાર સુધી કરેલું હતું તે જ, કે ધારો કે આપણે M+2 અને M+3 બંનેની વાત કરીએ, શોધવાનો છે M+3, તો હું એને એક્સ ધારી લઉં છું અને આ બનશે 0.98 - x। હવે તમારે સમીકરણ લખવાનું છે, સમીકરણમાં +2 વાળું પહેલાં લખીએ, +2 વીજભાર અને તેની સંખ્યા થશે 0.98 - x, +3 વીજભાર અને તેની સંખ્યા થાય છે x, અને આ બંનેનો ટોટલ વીજભાર થાય છે +2, M+2। ચલો હવે આગળ વધીએ, તો 2 × 0.98 કરવા પડશે, મને મળે છે 1.96 - 2x +3x = 2। અહીંયા 3x અને 2xની બાદબાકી કરો તો મળશે 1x। 0.98ને પહેલી સાઈડ લઈ જાઓ તો 2 - 0.96, તો એટલે મને મળશે 0.04। તો આ મને x મળી ગયો છે, બરાબર, x મળી ગયો, ધેટ મીન્સ આ મને મળી ગયા છે Fe+3। હવે એના પર્સન્ટેજ કાઢી લ્યો, ટોટલ કેટલા છે 0.98। જો 0.98 પૂરેપૂરા હોય તો 100% Fe+3 થાય, પણ અહીંયા કેટલા છે 0.094, તો કેટલા, ચોકડી ગુણાકાર કરો, 4 ભાગ્યા 0.98, તો મને મળશે 4.08%। આ આપણો આન્સર છે, દેટ મીન્સ આપણો આન્સર શું આવે છે, એ આવે છે। તો આશા રાખું છું આવા એમસીક્યુ તમને ફાવી ચૂક્યા હશે, તમારી બુકમાં જાતે પ્રેક્ટિસ કરીને આવા વધુમાં વધુ એમસીક્યુ સોલ્વ કરજો। ચલો હવે સમથિંગ કંઈક અલગ દાખલાઓ તરફ જઈએ આપણે, જુઓ આ શું લખેલું છે। તમને અહીંયા KCLના ગ્રામ આપેલા છે, 7.45, ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હશે, ક્ષતિની સંખ્યા પૂછેલી છે। તો પહેલાં તો યાદ કરો કે આ કયા ટાઈપનો દાખલો છે, આ કઈ ક્ષતિ છે, તમે થિયરિટિકલ યાદ કરો તો KCL તમને લાગશે આ શોર્ટકી ક્ષતિનો દાખલો છે, થિયરી બરાબર ભણી હોય તો યાદ આવી જાય। શોર્ટકી ક્ષતિમાં તમને યાદ હશે કે આવી કંઈક વસ્તુ લખેલી છે કે 1 cm³માં 10^6 ક્ષતિ હોય, એવું સમથિંગ આખું એક વિધાન છે, તો એને રિલેટેડ જ આપણે વાત કરી શકીએ કે જો તમે 1 mol KCL લઈ લો તો એની અંદર ક્ષતિ મને જોવા મળશે 10^6 પરમાણુઓની, બરાબર, ઘટક કણોની અથવા તો આપણે અણુઓની ક્ષતિ હશે એવું આપણે માની લઈએ। તો 1 mol KCL, દેટ મીન્સ આપણે અહીંયા તો ગ્રામ આપેલા છે ને, પણ તો અણુભાર લઈ લઈએ, ચલો KCL, તો અણુભાર કાઢીએ આપણે, 39 + 35.5, અણુભાર થાય 74.5, તો હું એવું લખી શકું છું 74.5 gram KCL, દેટ મીન્સ 1 mol KCL હોય તો 10^6 ઘટક કણોની ક્ષતિ આવે છે। 74.5 ગ્રામે આટલી, તો રકમ પ્રમાણે 7.45 ગ્રામે કેટલી,
થાય ને આવી રીતે. તો બસ એક પોઈન્ટ જ ખસેડવાનો છે, પોઈન્ટ તમે ખસેડો આવી રીતે તો તમને જોઈએ અહીંયા શું જવાબ મળી શકે છે. 7.45 × 10^6 ના છેદમાં 74.5. તો ઓવરઓલ 7.45 × 74.5 તમારે કરવાનું છે, તમને મળશે 0.1. 0.1 આના ઉપરથી તમને જવાબ મળે 0.1 × 10^6 એટલે કે 10^5. તો આટલી ક્ષતિ હશે. જો આન્સર ક્યાંય હોય તો બરાબર જોજો આન્સર જોવામાં. અહીંયા 10^4 × 10 એટલે એનો સર્વ મતલબ ગુણાકાર થશે 10^5 ક્ષતિ. આપણો આન્સર આવે છે ઓપ્શન બી. ઓકે, તો આ સમજાઈ ગયું હશે તમને. આગળ વધીએ. SRCL2 મતલબ હમણાં આપણે એક સ્વાધ્યાયનો દાખલો ગણ્યો તેના જેવો જ દાખલો છે, તમે હવે સમજી ગયા હશો. જોઈએ શું કહે છે. NaCl માં તમારે 10^4 mol% SRCL2 ઉમેરવામાં આવે છે તો ઉદ્ભવતા ધનાયનની સંખ્યા કેટલી? તો યાદ છે ને, આ છે અશુદ્ધિ ક્ષતિ અને આમાં જેટલા SR+2 હોય તેટલા જ અવકાશ હોય. બરાબર, સિમ્પલ છે, પણ અહીંયા તમને સંખ્યા આપેલી છે, ઓપ્શન ઉપરથી દેખાય જ છે. તો સૌથી પહેલાં વિચારો SR+2 કેટલા છે. 10^4 mol% SR+2. ચલો પર્સેન્ટેજ એટલે ભાગ્યા 100 થઈ જાય. 10^4 ભાગ્યા 100 તો એનો મતલબ આ 10^2 ઉપર આવશે, તો 10^6 mol SR+2 થાય. અને એટલા જ છિદ્ર થાય એટલે કે સિમિલર 10^6 mol અવકાશની સંખ્યા થાય. હવે તમને અવકાશની સંખ્યા અહીંયા સંખ્યામાં આપેલી છે, મોલમાં નથી આપી. તો કંઈ નહીં, એવોગેડ્રો વડે ગુણાકાર કરો. 10^-6 ઇન્ટુ એવોગેડ્રો એટલે કે 6.022 × 10^23 આટલી અવકાશની સંખ્યા થશે. તો તમારો જવાબ છે 6.022 × 10^23 કરો. 23 - 6 કરો એટલે કે 10^17 અવકાશની સંખ્યા આપણને મળશે. તો છે અહીંયા હા ઓપ્શન સી, 6.022 × 10^17 આ આપણો આન્સર રહેશે. તો આ થઈ ગયો ત્રીજો MCQ. બરાબર રીતે તમે ક્ષતિને ઓળખો તો યાદ આવતું જશે. ચલો હવે થિયરેટિકલ છે, દાખલાઓની રિલેટેડ આટલું જ પ્રોસેસ હતી તો તમે આ સમજી ચૂક્યા હશો. થિયરેટિકલ સોલ્વ કરીએ. આકૃતિમાં દર્શાવેલ સ્ફટિકનો પ્રકાર, ચલો વિડીયોને પોઝ કરીને પણ તમે અટેન્ડ કરી શકો છો, તમે આ પહેલાં જોઈ લ્યો, તમારી રીતના જવાબ ટીક કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. તો જવાબ ટીક થઈ ગયા હશે તમારા. આકૃતિમાં દર્શાવેલ ક્ષતિ, ચલો આમાં તમને દેખાય જ છે કે આ જે ગોળાઓ છે તે સ્ફટિક રચના છે અને આવું કંઈક ચોરસ આપેલું છે. ચોરસ એટલે એવું સમજી લ્યો જો કે આ ખાના ખાલી છે. આ ખાના ખાલી છે તો એક રીતના વિચારો કે આ કઈ ક્ષતિ થાય. આ અવકાશ ક્ષતિ થાય, સમજાય છે ને, જગ્યા ખાલી હોય તો અવકાશ ક્ષતિ. સિમિલર વિચારો બીજી એક આકૃતિ આપી છે અને તેમાં ક્ષતિનો પ્રકાર પૂછ્યો છે. તો જુઓ, નોર્મલી આ બે આયનો અહીંયા એક્સ્ટ્રા આવી ગયા હોય એવું મને દેખાય છે ને, એક્સ્ટ્રા વધારાના આવે તો આપણે એને કહી શકીએ આંતરાલીય ક્ષતિ. સિમ્પલ એવા બે MCQ છે, સમજાઈ ગયું હશે, તમે ટીક પણ કરેલા જ હશે. ચલો આગળ વધીએ. જવાબ ટીક કરો તમારી રીતે. થિયરીટિકલ છે, થિયરી બરાબર ભણી હશે તો તમને આવડી હશે. છઠ્ઠું, સ્ફટિક લેટાઇસમાં 1 કેટાયન અને 1 એનાયન નીકળી ગયા છે. હવે નીકળી જાય તો કઈ ક્ષતિ થાય? નીકળી જાય તો ક્ષતિ થશે અવકાશ ક્ષતિ. કેવી? અવકાશ ક્ષતિ. પણ જુઓ, ઓપ્શનમાં અવકાશ છે જ નહીં, કારણ કે અહીંયા ધનાયન અને ઋણાયનની વાત કરે. યાદ કરો, ધનાયન અને ઋણાયન હોય તો આપણે જોઈએ છીએ શોર્ટકી અને ફ્રેન્કલ. તો વિચારો કઈ, શોર્ટકી અને ફ્રેન્કલ આ બેમાંથી સેમા આયનો નીકળી જતા હતા. બરાબર વિચારો, જવાબ છે શોર્ટકી. શોર્ટકી ક્ષતિમાં પ્લસ અને માઇનસ આયનો નીકળી જતા હતા. સાતમું, તાપમાન વધતા શોર્ટકી ખામીઓમાં શું ફેરફાર થાય? ટીક કરી દીધું હશે.
तो सीधू छे तापमान जो वधे तो क्षति वधे, शॉर्ट की क्षति में आयनों निकली जाए छे, जो तापमान वधारशो तो अणुओं आयनों बधा गति करीने निकळवा मांडशे वधारे पड़ता, तो क्षति वधी जशे। तापमान वधे तो शॉर्ट की क्षति वधे, थियोरिटिकल सवाल। चलो आ सात एमसीक्यू थई गया, त्यारबाद आठ अने नौ एमसीक्यू ईजी एमसीक्यू छे, जाते सोल्व करो। जो आठमो एमसीक्यू, कई खामी घननु घनत्व घटाड़े छे, घनता क्यारे घटे, परमाणुओ निकली जाता हो तो, याद छे ना, बराबर। तो कई खामी घननु घनत्व घटाड़े छे, तो आपणो जवाब आवशे शॉर्टकी। हमणां ज आपणे जोयुं शॉर्टकी क्षतिमां आयनो गायब थई जाय छे, फ्रेंकलमां पोतानाज स्फटिकमां रूपांतर मतलब व्यवस्था पामे छे, पोतानुं स्थान छोड़ीने बीजे जे चाल्या जाय, तो आ बन्नेमां घनता, आमां घनता अचळ रहेशे अने आमां घनता वधे छे, तो आपणो जवाब आवशे ए शॉर्टकी। नवमुं, एक आकृति आपेली छे, चलो बराबर याद करो कि आ शेनी आकृति छे। धातु वधारानी छे, धातु घटाड़ानी छे, शॉर्टकीनी छे। जो शॉर्टकीनी तो मने लागती नथी, शॉर्टकीमां अणुओ गायब थई गेला होय, बराबर ने। हवे जुओ आमां धातु वैधी के घटी, धातु एटले धन आयन थाय, पॉजिटिव आयन। तो आमां जुओ एक रीतना स्फटिक तो रेग्युलर ज छे, पण अहींया ए प्लस वधारानो आवी गयो छे। इलेक्ट्रॉन, चलो इलेक्ट्रॉन ने तो आपणे कंसिडर करता नथी, तो आ एक रीतना ए प्लस वधारानो आवी गयो छे, तो आ थशे धातु वधारो क्षति, बराबर। आ धातु वधारो क्षति छे धन वधारा धन आयननी हाजरीना कारणे। लेट मीन्स आ एक्जाम्पल तमने याद हशे, झेड एन ओ वाळू एक्जाम्पल छे। तो आ छे धातु वधारो क्षति आनो जवाब। आगळ वधीए दसमा अने अग्यारमा एमसीक्यू तरफ, बराबर टीक करो तमे आ, ओके, करी लीधुं हशे। જ્યારે ZNO ને ઠંડુ થાય ત્યારે સફેદ હોય છે, ઠંડુ હોય ત્યારે સફેદ હોય છે અને ગરમ કરો તો પીળું બને, આ કઈ ક્ષતિ છે? હમણાં જ આગળના એમસીક્યુમાં વાત કરી આપણે ધાતુની વધારો ક્ષતિ, બરાબર, ZNO વાળી ક્ષતિ જે આગળની આકૃતિ દર્શાવતી હતી, તે ધાતુ વધારો ક્ષતિ આ કહેવાશે। पछी एक आकृति आपेली छे, चलो आने ओळखो, धातु वधे छे, धातु घटे छे के एक पण नहीं, तो अहींया जरा विचारो शू थाय छे। पहला तो आ कई क्षति छे विचारो, पहला तो अहींया ए बी ए बी ए बी कम्प्लीट छे, आ एक खाली अणु छे अने अहींया ए प्लस टू आपेलो छे, तो जुओ ए प्लस निकली जाय अने एनी जग्याए ए प्लस टू आवी जाय, आवुं कंई छे आपणी पासे? याद करो अपनी एक्जाम्पल हतुं ने एफ ई 0.93 ओ वाळू, तमने याद आवी गयुं हशे, बराबर। एनो मतलब प्लस वन निकली जाय अने एनी जग्याए प्लस टू वीजभार वाळो आयन लागी जाय, तो अहींया अमुक खामी रही जाय, उणप रही जाय, तो आनो जवाब आवशे धातुनी उणप क्षति। क्षतिओना एक्जाम्पलने ओळखता तमे शीखजो अग्यारमामां धातुनी उणप क्षति। चलो आगळ वधीए बारमो अने तेरमो एमसीक्यू, करो तमारी रीते। चलो बारमा एमसीक्यू में एफईओ ना स्फटिक में एफई प्लस टू ना घटाड़ा ने कारण उद्भवता धन भार ना घटाड़ा, हमणा ज आगळ वात करी धातु नी उणप क्षति। एफई प्लस टू नो जे घटाड़ो छे ते खाली जग्या द्वारा पूरो करवामां आवे छे, आपणे केटला दाखला गणा हमणा, एफई प्लस थ्री द्वारा। थियरी नो सवाल डायरेक्ट आवड़ी जवो जोईए। चलो तेरमो तमे टीक करी गया हशो, सीम्पल छे आकृति उपरथी ज खबर पड़ी जाए, एन ए प्लस अने एसआर प्लस टू, हमणां आपणे केटला दाखला गणा, आ छे अशुद्धि क्षति, बराबर। तो आकृतिओ अने थियरी उपरथी पण तमने आइडिया आवी जशे कि एमसीक्यू ना जवाब शुं आवे छे। तेर एमसीक्यू छे, चलो जुओ चौद अने पंदर एमसीक्यू। चौदमो एमसीक्यू, कॉपर अने सिल्वरनी मिश्र धातु, याद करो मिश्र धातु होय तो क्यू क्षति जोवा मळे, मिश्र धातुमां एक्सचेंज विस्थापननी क्षति जोवा मळे, थियरी याद करो। पंदरमो तमे टीक करी दीधो हशे,
NaCl ના સ્ફટિકમાં પીળો રંગ થવાનું કારણ શું છે? જરા જુઓ ઓપ્શન, તમને યાદ આવી ગયું હશે, F કેન્દ્ર, ફાર્બેન્ઝેન્ટર, યાદ છે ને? બરાબર, કઈ ક્ષતિ થશે આ? આ ક્ષતિ થશે ધાતુના વધારાની ક્ષતિ. આમાં NaCl હોય તો એનો રંગ આપણને પીળો મળે છે. LiCl હોય અને KCl પણ હોય, યાદ કરો, LiCl હોય તો તમને આ ગુલાબી રંગ મળશે, આછો ગુલાબી, અને KCl રંગ હોય તો જાંબલી રંગ મળશે. આ બધા MCQ રિલેટેડ કામની વસ્તુઓ છે, નોંધ કરવી તમારે. 14મો અને 15મો MCQ આવી રીતે યાદ રાખવું. અને આ છે ધાતુ વધારા ક્ષતિનું ઉદાહરણ. આગળ વધીએ, 16મો MCQ આપણી પાસે છે, એક ઝોડકા વાળો. ચલો ટ્રાય કરીએ ઝોડકાનું. ઝોડકાનો ફાયદો એ છે કે તમને કદાચ અડધો સવાલ આવડતો હોય ને તો પણ તમે આન્સર બતાવી શકો. ચલો પહેલું જુઓ, અહીંથી ચાલુ કરીએ. જુઓ, AgCl ની અંદર CdCl2 નું ઘન દ્રાવણ, જેવી રીતે NaCl ની અંદર SrCl2 નું હોય ને, યાદ કરો, આ થિયરી ની અંદર બીજું એક્ઝામ્પલ હતું. AgCl અને CdCl2 આ છે અશુદ્ધિ ક્ષતિ. તો વિચારો, અશુદ્ધિ ક્ષતિ એટલે કે 4, આ તો કન્ફર્મ થઈ ગયું, 4ની સાથે 1. તો જુઓ ઓપ્શનમાં 4-1, 4-1, 4-1, આપણી પાસે 3 ઓપ્શન થઈ ગયા. ચલો એક તો હટી ગયો. બીજું વિચારો, બીજું શું તમને અહીંયા લાગે છે, તમે આને ફોકસમાં લઈ શકશો. કોપર અને સિલ્વરની મિશ્ર ધાતુ વિસ્થાપિત થયેલા હોય, હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હતું, આ છે વિસ્થાપનીય ક્ષતિ. બરાબર, વિસ્થાપનીય ક્ષતિ એટલે કે 3-4, 3-4, ઓકે, 3-4 તો એકમાં જ છે, સિમ્પલી તમારો જવાબ આવે છે ઓપ્શન એ. જરા બીજું વિચારી લો, 1-2 થાય છે. ફ્રેન્કલ ક્ષતિમાં ZnS આવે, ફ્રેન્કલ ક્ષતિમાં. હજી એ ખબર ન હોય તો જુઓ, સવર્ગાંક નીચો, યાદ છે ને, જેમાં સવર્ગાંક ઊંચા હોય તો તેમાં શોર્ટકી ક્ષતિ આવે છે, અને જેમાં સવર્ગાંક નીચા હોય તેમાં ફ્રેન્કલ ક્ષતિ આવે છે. આ યાદ રાખવા જેવી વાત છે, નોંધ કરી રાખજો. ઓકે, પછી બીજું છે 2-3, તો ધાતુ વધારા ક્ષતિમાં આવું કંઈક આપેલું છે, NaCl ને ગરમ કરતા પીળો રંગ, ફાર્બેન્ઝેન્ટર, F કેન્દ્રવાળું, આ બધું હમણાં આપણે જોઈ ગયા. તો ઓવરઓલ આપણો જવાબ અહીંયા મળે છે ઓપ્શન એ. બરાબર, ઓપ્શન એ આપણો જવાબ અહીંયા મળે છે. ચલો આગળ વધીએ 17મા MCQમાં. ચલો અહીંથી છે ને ટોપિક બદલાય છે, અહીંથી મેં થોડા ત્રિજ્યા ગુણોત્તરના MCQ લઈ લીધેલા. ત્રિજ્યા ગુણોત્તર યાદ કરી લો જરા ફટાફટ, ત્રિજ્યા ગુણોત્તરને રિલેટેડ આપણે એક કોષ્ટક દોરેલું હતું, જેમાં આપણે સવર્ગાંકને રિલેટેડ ત્રિજ્યા ગુણોત્તરને યાદ રાખેલા હતા. જો આ કોષ્ટક હતું, તમે બરાબર રિફર કરો અને જરૂર જણાય તો અહીંયા લખી પણ નાખો. આપણે યાદ છે કે સવર્ગાંક 3 હોય તો એની ત્રિજ્યા ગુણોત્તર 0.15 થી 0.22 સુધી હોય, સવર્ગાંક 4 હોય તો 0.225 થી 0.414, 6 હોય તો આટલું થાય 0.414 થી 0.73, અને 8 હોય તો આટલું થાય, 4 હોય તો સમચતુષ્ફલકીય, 6 હોય તો અષ્ટફલકીય, 8 હોય તો BCC. આ બી યાદ રાખો, ZnS નો સવર્ગાંક 4:4 થાય, NaCl નો સવર્ગાંક 6:6 થાય, CSCl નો 8:8 થાય. આ બધું આપણે ભણી ચૂક્યા છીએ અને આને યાદ રાખવું જરૂરી છે JEE અને NEET રિલેટેડ MCQ માટે. તો ચલો આપણે એના MCQ સોલ્વ કરવાના છે. જુઓ બરાબર, જો આપણે આવી સિચ્યુએશનમાં પડીએ તો શું કરી શકીએ. અહીંયા તમને NaCl જેવું બંધારણ લખીને જ આપી દીધેલું છે. હા, યાદ કરી લો, યાદ કરી લો, NaCl જેવું બંધારણ. NaCl નો સવર્ગાંક કેટલો? 6:6. 6:6 એટલે અષ્ટફલકીય થાય કે નહીં? 6 સવર્ગાંક 6 કોનો હોય? અષ્ટફલકીય છિદ્રોનો હોય ને. અને એનો શું કહેવાય, ત્રિજ્યા ગુણોત્તર કેટલો હોય? એનો ત્રિજ્યા ગુણોત્તર યાદ કરો તો 0.414 થી લઈને 0.73 સુધીનો હોય. આ યાદ હોવું જોઈએ. તો આમાં એમ લખ્યું છે, ધનાયનની ત્રિજ્યા આટલી તો ઋણાયનની કેટલી? આપણને ખબર છે ત્રિજ્યા ગુણોત્તર એટલે R+/R-. હવે જુઓ, NaCl નો R+/R- ક્યાંથી શરૂ થાય, આપણે તેને ફોકસમાં લઈએ,
0.414 થી ચાલુ થાય એને ધ્યાનમાં રાખો, બરાબર? તો હવે તમે આમાં ગણતરી કરો, ધન આયનની ત્રિજ્યા મૂકી દો 100, ઋણ આયનની ત્રિજ્યા આર માઇનસ 0.414, તો સિમ્પલી તમે આર માઇનસ ને અંશમાં લઈ જઈને ગણતરી કરી શકો છો. 100 ના છેદમાં 0.414 કરી શકો છો. 100 ભાગ્યા 0.414 મને મળે છે 241.54, 241.54 આ જવાબ મળે છે. અને અહીંયા મને દેખાય છે કે આન્સર છે સી. ખબર પડી તમને? તો આ બરાબર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્રિજ્યા ગુણોત્તરનું કોષ્ટક ઉપરથી આવા સવાલો પૂછાઈ શકે. તમને ખબર હોવી જોઈએ કે NaCl કઈ કેટેગરીમાં આવે છે. આ 17મો MCQ છે. ચલો ત્યારબાદ 18મો અને 19મો MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 18મો જો થિયરિટિકલ જ છે, તમે બી ટ્રાય કરો, કદાચ જવાબ આવી જ જાય. થિયરી તમે કરેલી જ છે. સીઝિયમ ક્લોરાઇડમાં સીઝિયમ +2 નો સવર્ગાંક. હા, હમણાં મેં વાત કરી હતી, યાદ કરી લો પહેલેથી. NaCl નો સવર્ગાંક થાય છે 6:6. સીઝિયમ ક્લોરાઇડનો સવર્ગાંક થાય છે 8:8. ત્યારબાદ ZnS નો સવર્ગાંક થાય છે 4:4. યાદ આવે છે બધું? કેલ્શિયમ ફ્લોરાઇડ અને Na2O, કેલ્શિયમ ફ્લોરાઇડનો સવર્ગાંક થાય છે 8:4, અને આ એન્ટી ફ્લોરાઇડ એનાથી ઊંધું 4:8. અગત્યનું છે આ બધું, થિયરીમાં તમે ભણી ગયા છો, નોંધ કરીને સાઈડમાં લખી નાખો. તો તમને અહીંયા સીઝિયમ ક્લોરાઇડનો સવર્ગાંક પૂછેલો છે. સીધી વાત છે, 8:8 એટલે કે સીઝિયમ +નો મને મળે છે સવર્ગાંક 8. ત્યારબાદ 19મો MCQ જોઈ લો. ZnS ની વાત કરે છે. જુઓ, ZnS ડાયરેક્ટ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ. ZnS માં Zn+2 આયનો FCC ની લેટાઈસ રીતના ધરાવે, S-2 આયનો અલ્ટરનેટિવ સમઘનમાં, એટલે સમજી ગયા હશો, અલ્ટરનેટિવ FT છિદ્રોમાં ગોઠવાયેલા હતા. તો પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા કેટલી થાય? ચલો આ ગણતરીમાં આવી ગયું છે. પ્રતિ એકમ કોષ અણુ, પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા વિશે પણ આપણે જરાક નોંધ કરી લઈએ. જો તમે NaCl કરતા હોય તો થિયરી ભણી જ ચૂક્યા છીએ. પ્રતિ એકમ કોષ 4 અણુ હતા. સીઝિયમ ક્લોરાઇડમાં પ્રતિ એકમ કોષ 1 હતો. ZnS માં વિચારજો 4 હતા. CaF2માં 4 હતા. અને Na2O માં પણ 4 હતા. બરાબર? તો અહીંયા તમને ZnS નું પૂછેલું છે. ધેટ મીન્સ આપણા પ્રતિ એકમ કોષ અણુ થશે 4. આ બધી થિયરી આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર તમે નોંધ કરી હશે. 18મો અને 19મો MCQ આ બધું નોંધ કરી રાખવી તમારે. શોર્ટકટ ટ્રિક્સ. ચલો ત્યારબાદ 20મો MCQ. એક ઘનમાં ધારીની લંબાઈ, ચલો આપણને A આપેલો છે. એકમ કોષના 4 પરમાણુ હોય, પરમાણુની ત્રિજ્યા શોધો. સિમ્પલ ભાઈ, A માંથી R શોધવાનો છે. વિડીયોને પોઝ કરો અને આ લખી નાખો, જાતે દાખલો ગણો અને મને જણાવો કે આન્સર શું છે. હવે A માંથી R માં જવું હોય તો આપણને ખબર પણ હોવી જોઈએ ને કે એકમ કોષ કયો છે. FCC, BCC, સાદો ઘન. તો જો અહીંયા તમને કીધું છે એક એકમ કોષમાં 4 પરમાણુ છે. ભાઈ, એક એકમ કોષમાં 4 પરમાણુ શેમાં હોય? FCC. અને FCC માં A અને R વચ્ચેનું આપણે સંબંધ શું થાય? A = 2√2R. સિમ્પલ છે, બરાબર? તો મૂકી દો કિંમત, જવાબ લાવી દો. 361 A છે, 2√2R. 2√2 ને છેદમાં લઈ જાઓ તો 361/2/√2 એટલે કે 1.41. આપણો જવાબ આવશે 128.01. આપણો જવાબ અહીંયા આવશે, મતલબ આપણો નિયર બાય આન્સર તો આ જ થયો, 127. બરાબર? તો આવી રીતના આ 20મો MCQ બહુ આગળની ટેકનિક છે, બરાબર યાદ કરો. થોડોક ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. ચલો 21મો અને 22મો MCQ સોલ્વ કરીએ આપણે. CaF2 ફ્લોરાઇટ
પ્રકારનું બંધારણ છે, સી એ પ્લસ ટુ એફ માઇનસ એફસીસી રચનામાં છે, એટલે સોરી સી એ પ્લસ ટુ એફસીસીમાં છે. તો એફ માઇનસ ક્યાં છે? કોઈ યાદ કરશે? થિયરી છે. એફ માઇનસ એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે, યાદ કરો. ZNS હોત ને ZNS તો 50% અલ્ટરનેટિવ, પણ CAF2 છે તો પૂરેપૂરા 8-8 ચતુષ્ફલકીય છિદ્રમાં. ત્યારબાદ જુઓ, આમાં હીરો એટલે કે કાર્બન એફસીસી રચના ધરાવે છે, sp3 સંકરણ ધરાવે છે. કાર્બન દ્વારા છિદ્રનો કેટલા ટકા ભાગ ભરપાઈ થયો હશે? તો ભાઈ, તમને એવું લાગતું હશે કે આમાં કંઈક ગણતરી કરવાની છે, પણ આ થોડુંક ડીપમાં વિચારો. જેડબલી નીટ આને જ કહેવાય. તમને યાદ હોવું જોઈએ કે જે રચના ZNSની છે સેમ ટુ સેમ એ જ રચના કાર્બનની છે. યાદ આવે છે? શું નામ આપ્યું હતું આપણે? ઝિંક બ્લેન્ડ પ્રકારની રચના. ઝિંક બ્લેન્ડ પ્રકારની રચના સિમિલર કાર્બન ધરાવે છે. અને તમને યાદ હોવું જોઈએ કે ઝિંક બ્લેન્ડ પ્રકારની રચનામાં જે ઋણ આયન હતા તે એફસીસીમાં હતા, અને જે ધન આયન હતા તે અલ્ટરનેટિવ ટી છિદ્રમાં હતા. અલ્ટરનેટિવ એટલે 50% કહી શકું. તો આ જ સેમ ટુ સેમ રચના કાર્બનમાં છે, મતલબ અમુક કાર્બન એફસીસીમાં હશે અને અમુક કાર્બન 50% ટી છિદ્રમાં હશે. આપણો અહીંયા જવાબ આવે છે 50% ચતુષ્ફલકીય. થિયરી ઉપર ફોકસ અને ધ્યાન રાખો બરાબર, તો આવા અઘરા એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. 23મો એમસીક્યુ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, આ કઈ રીતના થાય છે. જો તમને આવડતો હોય તો તમે આ વિડીયોને, મતલબ આ એમસીક્યુને સોલ્વ કરો બરાબર. હવે થોડીક પ્રેક્ટિસથી તમને આવડવો જ જોઈએ. ચલો, આ એમસીક્યુની અંદર એફસીસી રચના લખેલી છે. ધારીની લંબાઈ એ, ઘનતા આઈપી, યાદ કરો ઘનતા, ધેટ મીન્સ આપણી પાસે એક સૂત્ર તો છે જ. આટલો કંઈક વજન આપેલો છે તો એકમ કોષની સંખ્યા જણાવો. એકમ કોષની સંખ્યા, સૌથી પહેલાં તો જો ઘનતાનું સૂત્ર હું લખું તો મારે આ સૂત્ર લખવું પડે કંઈક આવી રીતના, એનો ઘન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન એને ઇન્ટુ ડી. ઓકે, આની અંદર ક્યાંય એકમ કોષની સંખ્યા નથી આવતી. પણ તમે વિચારો, એફસીસી છે તો એફસીસીની અંદર એક વસ્તુ તો ક્લિયર છે કે એફસીસીમાં ચાર પરમાણુએ એક એકમ કોષ હોય, આ તો તમને ખબર જ છે. ચાર પરમાણુએ એક એકમ કોષ આવે છે. તો જો તમને પરમાણુની સંખ્યા મળી જાય તો તમને એકમ કોષ મળી જશે. હા, આ બહુ જાણવા જેવું. આપણે પરમાણુઓની સંખ્યા શોધો કઈ રીતના? ચલો, તો આની અંદર પરમાણુઓ તો આપણને અહીંથી મળે કે નહીં? સિમ્પલી આવડી જશે તમને. તો બોલો, એનો ઘન, પહેલાં તો એ અને ઘનતાને બરાબર ડિવાઈડ કરીએ તો ઘનતા તમને યાદ હશે, ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કરવું પડશે. તો 7.5 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, આવા એમસીક્યુ આગળ જોઈ ચૂક્યા છીએ. કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો મારે 10³ વડે ગુણવા પડે, સમજાઈ ગયું? અને મીટર ઘનને સેન્ટીમીટર ઘનમાં ફેરવવું હોય તો 1m³ = 10⁶ cm³. તો જો આ બધું ઉડી જશે તો તમારે ઘનતા લખવી પડશે 7.5 g/cm³. આવું આગળ પણ આપણે ભણી ચૂક્યા છીએ, આ યાદ હોવું જોઈએ. ચલો, આ બધું કિંમત આની અંદર મૂકીએ. સૌ પ્રથમ એનો ઘન, તો એ જે છે 400 PM, એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવો પડશે બરાબર. આ પણ તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા હું લખી શકું છું 4×10⁻¹ cm³ એનો ઘન. કેવી રીતે આવ્યો આ બધું? હવે આગળ ઘણી બધી વાર રિપીટ થઈ ચૂક્યું છે, તમને આ બધું ખબર હોવી જ જોઈએ. ચલો, એફસીસી છે તો Z = 4. અણુભાર, અણુભારની જગ્યાએ આપણે અહીંયા વજન લઈ લેશું. જે વજન આપ્યો છે કિલોગ્રામમાં, આપણે એકચ્યુઅલી ગ્રામમાં લેવો પડે. તો 0.015 × કિલોગ્રામને ગ્રામમાં ફેરવો એટલે ગુણ્યા 1000 કરો, 15 g મળશે. છેદમાં સંખ્યા આપણે શોધી લઈએ, પરમાણુઓની સંખ્યા ઇન્ટુ ડી એટલે કે ઘનતા 7.5. ચલો, આ બધી બાબતોને ભેગી કરીએ. એન એ
ने आ बाजू थी आ बाजू अंश में लाइए बराबर, तो अँ जी सकी आप गणतरी कर लीए, चार गुणिया पंदर भाग्या चार नो घन, चार भाग्या चार भाग्या चार भाग्या सात पॉइंट पांच, तो आपने आंकड़ो मैं आंकड़ो मैं 0.125। आठ तेरी चौबीस, दस की माइनस चौबीस घात छेद में है, एने ऊपर लई लियो तो दस की प्लस चौबीस घात थी जैसे। ओवरऑल अपनी पास संख्या मड़े छे 1.25, जमणी बाजू घटे एटले के दस की तेवीस घात। आटला परमाणु नी संख्या प्राप्त थाय छे बराबर। हवे आटला परमाणुओं की संख्या ने हवे अहींया जुओ, अहींया स्पष्ट लखेलू छे के चार एफसीसी में चार परमाणु एक एकम कोष, तो 1.25 गुणिया दस की तेवीस घात परमाणु हो तो केटला सीम्पली थे 1.25 गुणिया दस की तेवीस घात भाग्या चार, गणतरी करो तो गणतरी करिए 1.25 भाग्या चार तो 0.3125 × 10²³। आनो मतलब 3.125 जमणी बाजू घटे 10²² घात, आ आपणो जवाब थशे। तो आर्यो ऑप्शन ए जवाब मळे, समझी गया बात में। जोजो आ घनता रिलेटेड दाखलाओ घणी बधी वखत आपणे गणेला ज छे, तमने आ बधुं फावू ज जोईए। 23મો एमसीक्यू क्लियर थाय छे अहींया। चलो त्यारबाद 24મો અને 25મો एमसीक्यू सोल्व करो। 24માં એમસીક્યુમાં CaF2માં સવર્ગાંક, હમણાં જ આગળ વાતચીત આપણે કરી ચૂક્યા છીએ બરાબર, NaCl માં બધામાં CaF2નો સવર્ગાંક અહીંયા થશે 8:4, આગળ આપણે નોંધ પણ કરેલી જ છે। સમચતુષ્ફલકીય સવર્ગાંકમાં, ચલો ભાઈ સમચતુષ્ફલકીય એટલે સવર્ગાંક કેટલો થાય? 4 ટી છિદ્રનો, અને સવર્ગાંક 4 હોય તો ત્રિજ્યા ગુણોત્તર કઈ પોઝિશન ઉપર આવે છે? 0.225 થી 0.414, હમણાં જ આપણે કોષ્ટક જોયેલું હતું। તો આ બધી થિયરી રિલેટેડ એમસીક્યુ આપણે યાદ રાખશું, 24મો અને 25મો એમસીક્યુ લખી નાખો તમારે। લાસ્ટ એમસીક્યુ છે આપણો 26મો, ત્રિજ્યા ગુણોત્તરને લગતો જ છે, જરા જોઈ લો બરાબર। પ્લસ અને માઇનસની ત્રિજ્યા આપી છે, આ પ્લસની ત્રિજ્યા છે આ માઇનસની ત્રિજ્યા છે, તો સવર્ગાંક કેટલો આપણે વિચારવું પડશે? આ એકચ્યુઅલી નીટનો સવાલ છે, જોજો નીટ। તો પહેલાં તો વિચારીએ કે ત્રિજ્યા ગુણોત્તર કેટલો થાય। તમે આર પ્લસ અપોન આર માઇનસ જોઈ લો, આર પ્લસ એટલે કે 0.98 × 10⁻¹⁰ ના છેદમાં આર માઇનસ 1.81 × 10⁻¹⁰ ભાગાકાર કરીએ, આ બંને તો ઉડી જ જશે બરાબર। તો 0.98 × 1.81 0.54 થાય છે બરાબર। તો તમને ત્રિજ્યા ગુણોત્તર આટલો મળ્યો। હવે બોલો આ આંકડો કોની વચ્ચે આવે છે? તમે યાદ કરી લો ત્રિજ્યા ગુણોત્તરનો પર્પઝ આખે આખો, સવર્ગાંક 4, સવર્ગાંક 5, સવર્ગાંક 4 અને 6, સવર્ગાંક 4માં 0.225 થી 0.414 હતો એની રેન્જ, સવર્ગાંક 6માં 0.414 થી 0.73 હતો। તો જુઓ આની વચ્ચે આવે છે કે નહીં, 0.54, એનો મતલબ આ કઈ રેન્જ થાય છે? સવર્ગાંક 6, આપણો જવાબ આવશે સવર્ગાંક 6। તો આવી રીતે ત્રિજ્યા ગુણોત્તરના એમસીક્યુ પણ તમારી બુકમાંથી કોઈ પણ રીતે સોલ્વ કરવાના પ્રયત્ન કરવા, આ તમને આવડી જશે। ઓકે, હજી છે એમસીક્યુ। એન્ટી ફ્લોરાઇટ બંધારણ ધરાવતા Na2O માં સિચ્યુએશન કેવી છે? યાદ કરીએ એન્ટી ફ્લોરાઇટ, તમને યાદ હોવું જોઈએ એન્ટી ફ્લોરાઇટમાં થિયરી છે O-2 એ FCC રચનામાં ભાગ લેતા હતા, અને Na+ કોઈ યાદ કરશે? Na+ એ બધા ક્યાં ગોઠવાતા હતા? પી છિદ્રોમાં ગોઠવાયેલા હતા। તો જુઓ O-2 CCP રચનામાં બધામાં જ છે, અને આમાં બેમાં જ છે,
અને એને પ્લસ એ તમામ ટી છિદ્રોમાં, તમામ ટી છિદ્રોમાં, એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ. થિયરી છે, થિયરી ઉપર ફોકસ રાખવું તમારે. તો આવી રીતના આપણે આજનું કામ અહીંયા ફિનિશ કરીએ છીએ. આ લેક્ચર, આ લગભગ ત્રીજો લેક્ચર છે જે આપણે એમસીક્યુ રિલેટેડ રિવિઝનનો કરેલો છે. એમસીક્યુ બરાબર સોલ્વિંગ ઉપર પ્રેક્ટિસ કરવી. જ્યારે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે જેડબલી અને નીટના બધા વીતેલા વર્ષોના આપણે એમસીક્યુ સોલ્વ કરશું. તો આ લેક્ચર ભરવા માટે થેન્ક યુ. આગળ આપણે વિદ્યુતીય ગુણધર્મના એમ થિયરી ચાલુ કરવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.